જેતપુરના પ્રદૂષણ માફિયાઓએ જેતપુરની પ્રાચીન બાદર નદીને પ્રદૂષિત કરી રહ્યા છે. તો પ્રાચીન બાદર નદીને પ્રદૂષિત કરીને ભારતની ત્રીજા નંબરની પ્રદૂષિત નદીમાં સ્થાન આપી દીધું છે. જેતપુરનો સાડી ઉદ્યોગ જે રીતે વિશ્વ પ્રસિદ્ધ છે તે રીતે હવે અહીંના ઉદ્યોગો દ્વારા કરવામાં આવતું પ્રદૂષણ પણ ભારતમાં પ્રસિદ્ધ થઈ ગયું છે. પ્રદૂષણમાં પ્રદૂષણના કારણે ચાલતા આ ખેડૂતોની ખેતીને જમીન બજર બની ચૂકી હતી. આ પાણી જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના જે સોફરો છે, કારખાના છે, એના દ્વારા છોડવામાં આવે છે. અને આ ઇસ્યુ દર વર્ષનો છે, દર વર્ષે આ પોઝિશન હોય છે. ઘણા વર્ષોથી આ ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવે છે, આવેદનપત્રમાં આપવામાં આવે છે, અનેક વખત રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ કોઈ જાતનો કંઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. દર વર્ષે આના પેટર્ન હોય છે, તમે મીડિયાવાળા પણ દર વર્ષે આ ન્યૂઝ દેખાડો છો, છતાં પણ કોઈ જાગૃતતા નથી આવતી. અને આનાથી ખેડૂતોની અંદર ભયંકર નુકસાની છે. તમે દાખલો લઈ લો, પીછડીયા ગામની અંદર અત્યારે 1000 વીઘા જમીન હતી, એની અંદર 200 વીઘા જમીન બંજર બની ગઈ, ઉગતું બંધ થઈ ગયું. એટલે એ લોકોએ ના છૂટકે નીલગરી વાવી દીધી અને એસોસિએશને જમીન સોંપી દીધી. એટલે આવતા વર્ષોની અંદર ધીમે ધીમે 2-3 વર્ષની અંદર જે ભાદરકાંઠાની નદીના જે વિસ્તાર ખેડૂતો છે એ ધીમે ધીમે આ જમીનો બધી બંજર બનશે અને ના છૂટકે એ નાસીપાત થાય. WHO વિશ્વની જે મોટી સંસ્થા છે એણે ભારત સરકારને રિપોર્ટ કરેલો છે કે 23,46,731 લોકો વાર્ષિક આ ભારતની અંદર પ્રદૂષણથી પ્રભાવિત થઈ ભયંકર બીમારીમાં સપડાય, આર્થિક નુકસાની ભોગવીને મૃત્યુ પામે છે. તો સીધો જ હિસાબ છે કે જે આવડો મોટો જે જાનહાનિ થતી હોય, આવડી મોટી આર્થિક પાયમાલી થતી હોય છે, તો એ જે પ્રવૃત્તિ છે એ આતંકવાદી પ્રવૃત્તિ છે જે અત્યારે જેતપુર સાડી ઉદ્યોગ કરી રહ્યું છે. કારણ કે આ ભાદર નદીને સરકારે જ ખુદે આ ભયંકર ગુજરાતમાં ત્રીજા નંબરની નદી સ્થાપિત કરી દીધી કે ત્રીજા નંબરની ભયંકર પ્રદૂષિત નદી છે. અને આનો વ્યાપ આ જેતપુરથી લઈને ભાદર 2 ડેમ અને ગીર વિસ્તારના જે પોરબંદરના દરિયા સુધી જેમ આ જે વિસ્તાર આવે છે એના બંને કાંઠાના જે ખેડૂતો ઉપરાંત ભાદર 2માંથી જે પીવા માટે અને સિંચાઈ માટે લેતા તમામ ખેડૂતોને આનું ભયંકર નુકસાન.